દુઃખ શા માટે આવે છે? આ સવાલ સહુ કોઈને સતાવે છે. અને દુઃખના કેટલા પ્રકારો, કમરના દુખાવાથી માંડી કોરોના મહામારી સુધીના કરોડો પ્રકારના દુઃખો છે. આપણા શાસ્ત્રો શ્રીમદ ભાગવત, શ્રીમદ રામચરિત માનસ, શ્રીમદ સત્સંગી જીવન, આ બધા શાસ્ત્રોએ દુઃખ માત્રને ત્રણ કેટેગરીમાં મૂક્યા છે, આધિ, વ્યાધિ અને ઉપાધિ. આધિ એટલે માનસિક દુઃખો, જેમ કે સ્ટ્રેસ, ટેન્શન, ડિપ્રેશન, કામ, વાસના, ક્રોધ, ઈર્ષ્યા વગેરે. નંબર બે, વ્યાધિ એટલે શારીરિક દુઃખો, જેવા કે અનેક પ્રકારની બીમારી, જાત જાતના રોગો, દર્દ, દુખાવા, પીડા વગેરે. અને નંબર ત્રણ, ઉપાધિ એટલે બહારથી કે બીજા તરફથી મળતા દુઃખો. કોઈક હેરાન કરે, કોઈ સતાવે વગેરે, અથવા કુદરતી ઉપદ્રવો થાય, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, અર્થક્વેક, સુનામી, આ બધા દુઃખના પ્રકારો છે. આવી રીતે આધિ, વ્યાધિને ઉપાધિ, આ ત્રણ પ્રકારની દુઃખની કેટેગરી જોતા લાગે રાજા હોય કે રંક, અમીર હોય કે ગરીબ, જીવ પ્રાણી માત્ર દુઃખથી રડી રહ્યા છે. સવાલ એ છે, આવા દુઃખો શા માટે ભોગવવા પડે છે? આવી મોટી મુસીબતો, આપત્તિઓ શા માટે જીવનમાં આવે છે? સાંભળો, યાદ રાખવા જેવી વાત છે. મહાભારતમાં સુંદર દ્રષ્ટાંત સાથે વાત કરી, જમીનમાં તમે ઘઉંના દાણા નાખો તો ઘઉંનો પાક મળશે, અને બાજરીના દાણા નાખો ને તો બાજરીનો પાક આવશે. બાવળના બિયારણથી કેવી રીતે કેસર કેરીની આશા રાખી શકાય? આટલી નાની વાત યાદ રાખવા જોઈએ છે. જીવનમાં દુઃખ આવે ને ત્યારે યાદ રાખો, ક્યાંક દુઃખનું વાવેતર થયું છે, જાણતા કે અજાણતા. અરે, આ જન્મે કે પછી ગયા જન્મે દુઃખના દાણા કોઈકના જીવનમાં આપણે નાખ્યા છે ને, જેના પરિણામે આજે આપણા જીવનમાં દુઃખનો પાક ઊભો થઈ રહ્યો છે. એટલે જ તો કહેવાયું છે ને, એજ યુ સો સો શેલ યુ રીપ, જેવું વાવો તેવું લણો. આપણા શાસ્ત્રનો પણ સિદ્ધાંત છે, અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતમ કર્મ શુભાશુભમ. માટે દુઃખથી બચવું છે તો આટલી વાત યાદ રાખો. દિવાળીના દિવસો આવે છે, દ્રઢ સંકલ્પ કરીએ, મન કર્મ વચને કરીને કોઈને પણ દુખવીશું નહીં. બસ, પછી તો જીવનમાં સુખ સુખ અને સુખ જ છે.